हेलो फ्रेंड्स, सुपर सहेलिया सहेलियों माटे बनेली चैनल वेबसाइट ऊपर तमे तमारी रेसिपी पण शेर करी शको छो। सुपर सहेलिया थी हूँ दीपा। चलो आजे पापड़ ना समोसानी रेसिपी जोईए। बेचलर्स के पछी घरे थी दूर रहता विद्यार्थीओ स्टूडेंट्स पण बनाई शके सहेलाई थी। एना माटे बाफेला बटाका बे जे बारीक सुधारी लीधा छे ए लीधा छे। बटाका मावो पण करी शको छो, अहींया मैं बारीक सुधारेला छे। બટાકાની સાથે સાથે અહીંયા કાંદો લેવાનો છે, મીડિયમ સાઇઝનો એક કાંદો જેને બારીક ચોપ કરીને એડ કરવાનો છે। રેસીપી ખૂબ જ ફટાફટ બની જાય, ટેસ્ટમાં બહુ સરસ લાગે। મસાલા પાપડના શોખીન હોવ તો આ રેસીપી ટ્રાય કરી શકાય। કાંદો એડ કરી લીધો છે બારીક સુધારેલો, સાથે બાફેલા મકાઈના દાણા કોર્ન એડ કર્યા છે 1/2 કપ જેટલા। નાખી દઈશું અહીંયા કેપ્સિકમ 1/2 બારીક સુધારેલું, લાલ લીલા અને પીળા ત્રણેય કલરના કેપ્સિકમ એડ કરી શકાય। મારી પાસે લીલા હતા, મેં લીલા એડ કર્યા છે। કોથમીર આગળ પડતી બારીક સુધારેલી બરાબર ધોઈને એડ કરવાની છે। આમાં તમે મનપસંદ બધા વેજીટેબલ્સ એડ કરી શકો છો, જેમ કે ગાજર કે પછી બાફેલા વટાણા પણ લઈ શકો। હવે બધા વેજીટેબલ્સ એડ કર્યા પછી આદુ મરચાંની પેસ્ટ 1 ચમચી જેટલી એડ કરવાની છે। બારીક વાટેલા આદુ અને મરચાં એક ફ્યુઝન રેસીપી કહી શકાય, જેમાં આપણે થોડો ઇટાલિયન ટચ પણ આપવાના છે। મીઠું નાખી દીધું 1/2 ચમચી જેટલી, અને પીઝા ઓરેગાનો આ રીતે 5 ચમચી જેટલો એડ કરી લઈશું। એક ફ્યુઝન ટ્વિસ્ટ સાથે બનતા આ પાપડના સમોસા ઝટપટ બની જાય છે અને સાવ ઇઝી બનાવવાના નથી, વણવાના કે નથી સ્ટફ કરવાની માથાકૂટ, અને બની જાય આ સમોસા। ચીલી ફ્લેક્સ પણ સાથે આપણે એડ કરી શકીએ। હવે બધું જ સરખી રીતે હલાવીને મિક્સ કરી દેવાનું છે। ઇન્ગ્રેડિયન્ટ્સ ઓછા અને રેસીપી એકદમ ટેસ્ટી। ચાલો હવે આ રેસીપી બનાવવા પાપડનો ઉપયોગ કરીશું। ફ્રીઝમાં મૂકેલા લિજ્જતના પાપડ મરીના એ લેવાના છે। સાથે આ રીતે પ્લેટમાં થોડું પાણી લઈ લીધું છે। પાપડને વચ્ચેથી આ રીતે 1/2 કટ કરી લેવાના છે અને એને પાપડને પાણીમાં પલાળી લેવાના છે। ફ્રીઝમાં હોય એટલે થોડા કડક હોય, પાપડ પાણીમાં થોડીક વાર માટે રાખવાથી એ સોફ્ટ થઈ જશે, પલળીને આપણે જે રીતે એને શેપ આપવા ઈચ્છીએ એ રીતે વાળી શકીશું। તો આ રીતે પાણીમાંથી આપણે ઉપર નીચે કરી લઈશું અને હવે એ સોફ્ટ થઈ ગયા છે। સ્ટફિંગ આ રીતે ફિલ કરી દઈશું। સ્ટફિંગમાં તમારે આ રીતે થોડું ચીઝ અને બારીક સેવ પણ એડ કરી શકાય। વચ્ચે સ્ટફિંગ મૂકીને આ રીતે સિંગોડા શેપમાં વાળી લેવાનું છે, ફોલ્ડ કરી લેવાનું છે। પાપડ ભીનો હોય એટલે સરસ રીતે ચોંટી જ જતો હોય છે, તો આ રીતે સમોસા બધા તૈયાર કરી લેવાના છે। નાના છોકરાઓને ઘરમાં વેકેશનમાં આ એક ક્રિએટિવિટી, સમોસા ભરીને તૈયાર કરી અને તમે થોડી ટાઈમ માટે એને રાખવાના છે, એટલે સરખી રીતે સુકાઈ જાય, ડ્રાય થઈ જાય। આ રીતે બધા સમોસા આપણે ભરી લેવાના છે। સમોસા ભરીને તમે એને રાખી શકો છો, ડ્રાય થઈ જાય પછી એક ડબ્બામાં ભરીને ફ્રીઝમાં પણ મૂકી રાખવાની ઈચ્છા થાય ત્યારે તેને ડીપ ફ્રાય કરી શકો છો। ખૂબ જ સરળતાથી બની જાય એવી આ રેસીપી સ્ટાર્ટર માટે બેસ્ટ છે, કે ક્યારેક કંઈક હલકું ફૂલકું ખાવું હોય અને ટાઈમપાસ કરવો હોય એના માટે પણ બહુ જ સરસ છે। સમોસા તૈયાર કરીને આ રીતે રેક ઉપર રાખવાના, એટલે જલ્દી સુકાઈ જાય, ડ્રાય થઈ જાય પછી જ એને આપણે તળવાના છે। એકદમ ઓછા તેલમાં તળવાના હોય છે। જોઈ શકો છો પેનમાં મેં બહુ જ ઓછું તેલ લીધું છે, આ રીતે લગભગ 1/2 કપ જેટલું જ તેલ છે, અને આટલા જ તેલમાં સમોસા તળવાના। જેમ જેમ જોઈએ એમ તેલ એડ કરી શકો છો, પણ એકસાથે વધારે તેલ લેવાની જરૂર નથી। તો આ રીતે થોડા ગરમ થયેલા તેલમાં બેઉ બાજુથી સરખી રીતે આપણે સમોસાને ફ્રાય કરી લઈશું। એકસાથે 2-3 સમોસા પણ કરી શકો છો। તો આ રીતે આગળ પાછળ કરી અને ઝટપટ આ રીતે આપણે સમોસા તૈયાર કરી શકીએ। ડબલ મરીના પાપડ લીધા હતા એટલે મેં સ્ટફિંગમાં મરીનો ઉપયોગ નથી કર્યો, મરી પાવડરનો। જો સાદા પાપડ હોય તો સ્ટફિંગ બનાવતી વખતે
બટાકાના માવામાં થોડુંક મરીનો પાવડર પણ એડ કરી શકાય। બધા સમોસા તળી લેવાના છે ગોલ્ડન થાય ત્યાં સુધી। તો ઝટપટ બની જાય એવા પાપડના સમોસા એકદમ ટેસ્ટી લાગે, અને કોઈ ગેસ્ટ આવવાનું હોય તો બી તમે એઝ અ સ્ટાર્ટર સર્વ કરી શકો।